ઇમેલ દ્વારા તારીખ 20/7/2019 દિને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ 4 ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલ છે. 1 ધોરણ 6 સુધીની શાળા, 2 ધોરણ 6-7માં 20ની ઓછું નામાંકન ધરાવતી શાળા, 3 ધોરણથી 6-8માં 25થી ઓછું નામાંકન ધરાવતી શાળા, 4-100થી ઓછું નામાંકન ધરાવતી શાળા. આમાં ક્રાઇટેરિયા મુજબની પ્રાથમિક શાળાઓને નજીકની 1 કિલોમીટર નજીકની શાળામાં સમાવેશ કરવામાં આવશે. શાળાની માહિતી વેરીફિકેશન માટે જે તે તાલુકાના TPEO દ્વારા જે તે શાળાની રૂબરૂ મુલાકાત કરી કામગીરી હાથ ધરેલ છે, પરંતુ કપરાડા તાલુકો 100% ટ્રાયબલ વિસ્તાર ધરાવતો તાલુકો છે, જેની ભૌગોલિક પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું છે, જેથી વાલીઓમાં જાગૃતિ ઓછું જોવા મળે છે. એવા સમયે આદિવાસી વિસ્તારની શાળા જો મર્જ કરવામાં આવશે તો હજારો બાળકો શિક્ષણથી વંચિત રહેવાની સંભાવના રહેલી છે. ધારાસભ્યશ્રીએ સરકારનો કાળો કાયદો જણાવી શાળા નવી ખોલવાના બદલે મર્જ કરે છે, હકો છીનવાઈ રહ્યા છે. કપરાડા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ આયતુલભાઈ કુકણા અને મહામંત્રી શ્રી હરેશભાઈ પટેલે કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી સાહેબને મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી છે, જે રજૂઆત કરવાની પહેલ કરી છે. શિક્ષક સમાજમાં અને વાલીઓમાં ભારે ચર્ચા થઈ રહી છે. આ જે મર્ચ બાબતની જે શાળાઓ આવી છે એ ગૂગલના માધ્યમથી હવાઈ અંતર નક્કી કરીને 1 કિલોમીટર અંદરની શાળા બતાવવામાં આવેલી છે, જે વાસ્તવિક અંતર કરતાં ખરેખર બિલકુલ વિરુદ્ધ અંતર છે. દાખલા તરીકે બાલચંડી ગામની લીલાશ્રી પ્રાથમિક શાળાની વાત કરીએ તો કેન્દ્ર શાળાથી 1.8 કિલોમીટર અંતર ધરાવે છે, અને અહીંથી પણ દૂરથી બાળકો આવતા હોય તો એવી શાળાને એ મર્જ કરવાની યાદીમાં સામેલ કરી છે, જે ખૂબ જ અન્યાય કરતા છે. અને આ એક કપરાડા તાલુકો એક દુર્ગમ વિસ્તાર અને 100% ટ્રાઇબલ વિસ્તાર, એમાં સામાજિક આર્થિક અને ભૌગોલિક દ્રષ્ટિએ વિશિષ્ટ ધરાવતો તાલુકો છે, અને આ તાલુકાને વિકાસ કરવો હોય તો શિક્ષણના માધ્યમથી જ વિકાસ કરી શકાય છે. પરંતુ જ્યારે આ જે મર્જ કરવાની જે શાળાનો વાત આવી છે ત્યારે આવા વિસ્તારની ઘણી બધી શાળાઓ જ્યારે મર્જ થવાની હોય ત્યારે મોટાભાગના બાળકોને શિક્ષણથી વંચિત રહેશે એવી સંભાવના છે. કપરાડા જેવા પછાત વિસ્તારમાં બાળકોને શિક્ષણ મળવું જોઈએ આરટીના નિયમ પ્રમાણે, જેથી કરીને સરકારે અને વાલીઓએ જાગૃત થઈને એ જે કંઈક નિયમ છે એને યોગ્ય તપાસણી કર્યા બાદ જ શાળા મર્જ કરવાનો નિર્ણય લેવો જોઈએ. અને જો આમ જો શાળા મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવશે તો અપવ્યય, સ્થગિતતા અને જે નિરક્ષરતાનું પ્રમાણ કપરાડા તાલુકામાં વધેલું છે, વાલીઓની પરિસ્થિતિ પણ નબળી હોય, એટલે આ બાબતે ચોક્કસ તપાસ થાય અને શાળા મર્જ કરવાની હેતુ જે છે એ નક્કી કરવામાં આવે. અને આમને આમ જો કરવામાં આવશે તો અન્યાય થશે. એ કપરાડા જેવા પછાત વિસ્તારને ખૂબ જ મોટો નુકસાન કરતા આ કાયદો છે. શિક્ષણની અંદર સારો કાયદો લાવ્યો છે એમ કહે તો ખોટું નથી. આજે સામાન્ય રીતે દરેક શાળાથી 1.5 કિલોમીટર 2 કિલોમીટર સુધીની શાળા મર્જ કરવાની વાત છે. આજે શાળા નવી ખોલવાની, શિક્ષણની ભૂત જાગીને શાળા નવી ખોલવાની વાત આવે છે, એના બદલે આ તો શાળા બંધ કરવાની. એક જ એક દાખલો આપીશ કે વાજવડની મુખ્ય શાળા માલચંડીમાં મર્જ કરવાના, શું વાજવડ ગામનું અસ્તિત્વ બતાવી દેવાના, ત્યાંના બાળકોએ બીજા ગામમાં શિક્ષણ લેવા માટે જવાનું. આ સરકારનો કાળો કાયદો અને અંધેરી નગરીને ગંડુ રાજા જેવી આ પરિસ્થિતિ છે ત્યારે આ સરકારને સમગ્ર કપરાડા તાલુકાના અને સમગ્ર વલસાડ જિલ્લાને સમગ્ર ગુજરાતની પ્રજાએ જાગવાની જરૂર છે.